હાલ જૂનાગઢ જિલ્લામાં લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં સુત્રાપાડાના ઢોબરા ગામની એક છોકરીને મુસ્લિમ યુવક ઉઠાવી લઈ આવી ધર્મ પરિવર્તન કરાવવા અને લગ્નની બાબત સામે આવી છે. લવ જેહાદનો જે ખૂબ જ દુઃખદ અને સ્ત્રી ઓદાતને પડકારનારી બાબત છે. હાલ થોડા જ દિવસો પહેલાં ટોબરા ગામની પટેલ યુવતી ધારાબેન વિઠ્ઠલભાઈ મોવલિયાને થોડા જ દિવસો પહેલાં મુસ્લિમ યુવક મુસ્તફા અશીનભાઈ મુસ્તફા અનીસભાઈ વિઘા નામના શખ્સ ઘરેથી આ દીકરીને ભગાડી ગયો. દીકરીની ખૂબ જ શોધખોળ બાદ છેલ્લે જૂનાગઢ રજિસ્ટર ઓફિસમાં છે તેવા સમાચાર મળતા સમગ્ર દીકરીનો મોવલિયા પરિવારને તે દીકરી ધારાના પરિવારજનો તથા માતા પિતા મળવા આવે, પરંતુ સામા પક્ષના મુસ્લિમ યુવકના ભાઈ વસીમ અનીસ વિઘાના વકીલ શકીલભાઈ શેખ સાથે અન્ય કુલ 50થી વધુ શખ્સો ધારદાર હથિયારો લઈ ટોળા સ્વરૂપે આવ્યા હતા અને યુવતીને તેના પરિવારજનોને મળવા ન દીધા અને મોટરકારની આડે ઊભેલા પરિવારજનોમાંના યુવતીના માતા અને એક બહેનને મોટરકારની ઠોકર લાગી જતા ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલ ખાતે જૂનાગઢ ખસેડવામાં આવ્યા. તમામ હોદ્દેદારોએ માનનીય DSP સાહેબને રજૂઆત કરતાં કડકમાં કડક કાર્યવાહી થશે તેવી ખાતરી આપવામાં આવેલ, ત્યારે આ બાબતે સમગ્ર લેવા પટેલ સમાજ દ્વારા પણ આવેદન આપી માંગણી કરવામાં આવી હતી કે આ કિસ્સો ખૂબ જ ગંભીર હોય, જે પરિવારને દીકરીને તેના માતા પિતાને પણ મળવા દેવાની અનુમતિ ન મળી શકતી હોય અને સામે જતાં તેમના પર વાહનનો અકસ્માત કરાવાતો હોય તે ખરેખર નિંદનીય અને ક્રૂરતાભર્યું કૃત્ય છે. તાત્કાલિક ધોરણે આ કામમાં આરોપીઓ પર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી થાય અને સમગ્ર હિન્દુ સમાજની દીકરીઓને ન્યાય મળે તથા પરિવારને તેઓની દીકરી પાછી મળે તે માટે સમસ્ત લેવા પટેલ સમાજ દ્વારા આવેદન રજૂઆત કરી માંગ કરવામાં આવી હતી. જૂનાગઢના પૂર્વ મેયર, મહિલા સુરક્ષાના પૂર્વ ઉપાધ્યક્ષ, લેવા પટેલ સમાજના અગ્રણી, ખોરલધામ સમાધાન પંચના અગ્રણી અને જ્યોતિબેન વાછાણી, આજે જૂનાગઢમાં જ્યારે આ ઓબરાનો એક કેસનો બનાવ બન્યો, દીકરીને ભોળવીને લગ્ન કરી કોમેડિયન દીકરાએ જ્યારે એના મા બાપ ઉપર હુમલો કરવાની કોશિશ કરી છે, ખાસ કરીને દીકરી એના મા બાપને મળવા માગતો હતો, પણ વકીલની સલાહ લઈ અને એના દીકરીએ એના મા બાપને કહેવામાં આવ્યું કે એની ઉપર ગાડી ફેરવી દો, આ વકીલના શબ્દ છે, પણ આ વકીલને ખૂબ સજા મળશે અને અમારા કોઈ પણ સમાજની દીકરી હશે કે હિન્દુની કોઈ પણ દીકરી હશે એની ઉપર આવા બનાવ બનશે તો મોમેડિયનો જ્યારે ભાલા લઈને નીકળ્યા હતા ત્યારે અમારી બહેનો પણ નીકળી પડશે અને આવી દીકરી ઉપર કોઈ સજા થશે અમે નહીં સહન કરી લઈ અને એની પરિવાર ઉપર જે આ જાનનું જોખમ કર્યું છે એની ઉપર આજે અમે SPને આવેદન આપ્યું છે કે એની પર પૂરેપૂરી પગલાં લેવાય અને દીકરીને રક્ષણ મળે અને આ મા બાપને મળાવે એવી કોશિશ કરવાની વિનંતી. જી સ્ટાર્ટ. મારું નામ રમેશભાઈ સુતરિયા છે, હું આ દીકરીના મામા થાવ છું. આજે SP કચેરીએ આખો સમાજ ભેગા થઈને આવેદન પત્ર આવેલું છે, હિન્દુ સમાજે ભેગા રહી લવ જેહાદના નામે જે આ થઈ રહ્યું છે એના માટે 2 દિવસ અગાઉ શુક્રવારની સાંજે 5:45 વાગે જે અમારા પરિવાર ઉપર જે વંશીઓ હુમલો કરવામાં આવ્યો એ લોકો દ્વારા, એના વિરોધમાં આજે હિન્દુ સમાજે એકઠા થઈ અને આજે SP સાહેબને આવેદનપત્ર આપેલ છે. શું SP સાહેબે ખાતરી આપી છે? SP સાહેબે ખાતરી આપી છે કે ગુનેગારોને છોડવામાં નહીં આવે અને બાંહેધરી આપી છે તેને ઝડપથી પકડી લેવામાં આવશે. ખાસ તો લવ જેહાદનો કિસ્સો છે, વારંવાર બને, શું કહેશો? લવ જેહાદનો કિસ્સો વારંવાર બને શકતો, હવે એના માટે બધાને જાગૃત, હિન્દુ સમાજે જાગૃત થવાની જરૂર છે. હિન્દુ સમાજ જાગૃત થઈ અને આને રોકી શકે અને પોલીસ પણ સહકાર આપે. આને જામીન આપ્યા છે, શું કહેશો? જામીન આપી દીધા, કાયદાની જોગવાઈ નથી થઈ. કાયદાની જોગવાઈની દ્રષ્ટિએ 307 કલમમાં ખરેખર તો વચગાળાના જામીન ના મળી શકે, પણ હવે એ વકીલ છે, કઈ રીતે એને જામીન મળવા એ જાણવું જરૂરી છે. શું નામ આપનું? મારું નામ રમેશભાઈ ભવનભાઈ સુતરિયા. શું થયો એના? હું એમના મામા થયો. આજે લવ જેહાદના નામે હિન્દુ સમાજ અને મુસલમાન સમાજના ધાર્મિક લાગણીઓ દુભાય અને બંને સમાજની એકતા તોડવાના પ્રયત્નો જે આવારા તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે એની વિરુદ્ધમાં આવેદન આપવામાં આવ્યું છે. આવેદન એટલા માટે આપવું પડ્યું કે હિન્દુ સમાજની દીકરીઓને લઈ મુસલમાન સમાજમાં પરણાવવાનું જે આવારા તત્વો કરી રહ્યા છે ત્યારે મુસલમાન સમાજના આગેવાનો સાથે ચર્ચાઓ કરી અને એણે સંપૂર્ણ ટેકો આપ્યો છે
કે આપણા બંને સમાજની એકતા અને ધાર્મિક લાગણીઓ ના દુભાય એના માટે અમે તમારી સાથે છીએ. આવી જે 20-25 જણાની ટોળકી છે વકીલોથી લઈ અને આવરા તત્વોની, એમની વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એના માટેના અમે પોલીસ તંત્ર એસપી સાહેબ પાસે રિક્વેસ્ટ કરી છે. મુસલમાન સમાજના આગેવાનો પણ આમાં અમારી સાથે છે. સર્વ સમાજે એક જૂથ થઈને કે આ હિન્દુ મુસલમાનની એકતાનું આપણે પ્રતીક બનીએ અને આ હિન્દુ મુસલમાનની એકતા ન તૂટે એના માટે અમે તમારી સાથે છીએ. એના માટેનું આજે આવેદન આપ્યું અને આવા બનાવો આવનારા દિવસોમાં ન બને અને બંને સમાજની ધાર્મિક લાગણીઓ ન દુભાય એના માટેનું આજે આવેદન આપવામાં આવ્યું. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.